રાજકોટમાં ગઈકાલે શનિવારે જે ટીઆરપી ગેમ ઝોન છે ત્યાં ગોઝારી ઘટના સામે આવી છે, તેમાં જે રાજકોટ સહિત સમગ્ર ગુજરાત હચમચી ગયું છે. કાળજું કંપાવનારી આ ઘટના સામે આવી છે, લોકોમાં ભારે રોષ છે. મૃતકના પરિવારજનો છે તેઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે જે કોઈ પણ દોષિત હોય તેમને કડકમાં કડક સજા કરવામાં આવે. જે તમામ મૃતદેહો છે તે બળીને ખાક થઈ ગયા છે, તેમના પરિવાર પણ મૃતદેહોની ઓળખ નથી કરી શકતા તે હદે તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. અને આને લઈને પરિવારોનો જમાવડો પણ સિવિલ હોસ્પિટલ ખાતે છે. અને આપણી સાથે પદ્મિનીબા વાડા પોતે મુલાકાત લેવા માટે અહીંયા જે મૃતકના પરિવારજનો છે તેમની પાસે આવ્યા છે. પદ્મિનીબા, સમગ્ર ઘટના રાજકોટને કલંકિત કરે તે પ્રકારની છે, કોની બેદરકારી તમે ગણો છો ને આ ઘટનાને તમે કઈ રીતે? પહેલાં તો આની માટે તંત્ર જ બેદરકાર કહી શકીએ કે જે સંચાલન હતા, બરાબર છે, યુવરાજસિંહ સોલંકી, એને કોઈ પણ મંજૂરી વગર આ ગેમ ઝોન ઊભું કરી નાખ્યું છે અને ફાયર બ્રિગેડની પણ મંજૂરી લીધી ન હતી. અને જે પણ આપણે કહીએ કે એક્ઝિટ ગેટ હોય એમાં તો એ લોકોએ તાળા લગાવી દીધા હતા. તો આજે જ્યારે આવો બનાવ બને છે તો આજે માણસો પોતાનો બચાવ કેમ કરી શકે? તો એક તો એમની ઉપર કડકમાં કડક કાર્યવાહી લે, પ્લસ બીજું કે જે મ્યુનિસિપાલિટીના જે કમિશનર છે એની તાત્કાલિક એને સસ્પેન્ડ કરવા જોઈએ, કે ક્યાંક ને ક્યાંક તંત્રની બેદરકારીથી જે અવારનવાર જે બાળકો જેનો કોઈ દોષ નથી હોતો અને પોતાનો જીવ ગુમાવી રહ્યા છે, તો ક્યાંક ને ક્યાંક જો કડક પગલાં લેવામાં નહીં આવે તો હજી આવા નવા બનાવો બનતા રહેશે. કેમ કે આ પહેલો બનાવ નથી. ફર્સ્ટ બનાવ આપણે જોયું તો મોરબી જે ઝૂલતો પુલ છે, બરાબર, ત્યાં એવો બનાવ બન્યો. પછી સેકન્ડ આપણે જે વડોદરામાં જોયું તો ત્યાં પણ નાના નાના ભૂલકાઓએ પોતાના જીવ ખોયા. એ કોની બેદરકારી? તો કે તંત્રની. અને અત્યારે આજે ત્રીજો બનાવ બન્યો છે કે જે આપણે અતિશય દુઃખ અને વ્યક્ત કરી શકીએ, જેના વાલીઓ છે એનું દુઃખ કોઈ લઈ નથી શકવાનું, આપણે તો ખાલી એને સાંત્વના જ આપવાના છીએ. તો આજે વાલીઓ બધા અહીંયા અમે જોયા, એમની સાથે મેં મુલાકાત લીધી. આજે એ લોકો ધ્રુસકેન ધ્રુસકે રડે છે, કોઈએ પાણી પણ નથી પીધા અને એક જ માંગ કરી રહ્યા છે કે ભાઈ જલ્દી અમને બોડી સોંપો. એ પણ મેં વાત ચર્ચા કરી તો બોડી એ લોકોને કાલ સાંજ સુધીમાં એમ કહે છે કે કાલ સાંજ સુધીમાં એ લોકોને બોડી સોંપશું. કેમ કે કોઈ પણ જે બોડી છે એ ઓળખાણ કોણ કોણ છે એ કંઈ ખબર જ નથી. તો ખૂબ જ એક અતિશય દુઃખ અને એક ગુજરાત માટે એક કહીને કે શરમજનક જે ઘટના ઘટી છે. તો આમાં તંત્ર એલર્ટ થાય, હવે એલર્ટ થવું જરૂરી છે. કેમ કે રાહ જોઈને એક આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસે તો તંત્રની મોટામાં મોટી બેદરકારી જોઈએ છીએ અમે. જી, પણ તંત્ર તો દર વખતે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ કરે છે. ભૂતકાળમાં આટલી ઘટનાઓ બની, બોધપાઠ લેવાના બદલે આવી રીતે બેદરકારીપૂર્વક કામ કરે છે. અને અધિકારીઓ જે ખાસ કરીને ખરેખર રિયાલિટી ઉપર કામ કરવાનું છે તે એસી ચેમ્બર છોડતા નથી. જી, 100% આપની સાચી વાત છે. તો ક્યાંક ને ક્યાંક એટલે જ અમે કહી રહ્યા છે કે આ લોકોને સસ્પેન્ડ કરવા જોઈએ તાત્કાલિક. જે પોતાનું કામ છે તો ત્યાં તો એ લોકો ધ્યાન નથી દઈ રહ્યા. તો અત્યારે આ બેદરકારી તંત્રની છે તો આજે પબ્લિકને પણ સમજવું જોઈએ કે ભાઈ શું કરી રહ્યું છે તંત્ર. જ્યારે વોટ જોતા હોય છે ત્યારે એ લોકો દિવસમાં 4 વખત મુલાકાત લેતા હોય છે. તો અત્યારે હું સમજું છું, કાલ પણ આપણે હર્ષસંઘવી સાહેબશ્રીને બધા પધાર્યા હતા, બરાબર છે, પણ અત્યારે અહીંયા વાલીઓ અત્યારે એકલા છે, કોઈ આવ્યું નથી એવું એ લોકોનું કહેવાનું છે. વાલીઓ સાથે હું મળી તો કોઈ મળવા નથી આવ્યું. તો ક્યાંક ને ક્યાંક તંત્ર બેદરકારી અમને દેખાઈ રહી છે તંત્રની. જે એક આરોપ એવો પણ લાગી રહ્યો છે કે અહીંના પ્રશાસન તરફથી અમને સહયોગ નથી મળી રહ્યો, વ્યવસ્થિત જવાબ નથી મળી રહ્યા. ઘણા બધા લોકો સાથે અમે વાત કરી રહ્યા છીએ, લોકોના એક આવા જે તમામ આરોપો છે. આ ઘટના કેમ આ પ્રકારનું વર્તન? કેમ કે આ પરિસ્થિતિમાં તો પ્રશાસને સહયોગ ને આશ્વાસન આપવાની જરૂર છે. જી, આ ચોક્કસ વાલીઓ રોઈ રહ્યા છે અને કહી રહ્યા છે, મેં પણ જોયું, આપે પણ જોયું કે અમને કોઈ સરખો જવાબ નથી આપી રહ્યા. પણ મેં વાત કરી એટલે એ લોકોનું કહેવાનું એવું છે કે ભાઈ ડીએનએ ટેસ્ટ કરાવીએ છીએ અને રિપોર્ટ આવ્યા બાદ કાલ સુધીમાં, એવું નથી કીધું કે ભાઈ કાલ મળી જ જશે બોડી, પણ કાલ સુધીમાં અમે બોડી સોંપી દેશું એવું મને અત્યારે મેં જાણ કરી તો મને એવું કહેવામાં આવ્યું છે. જી, એની બાદ તમારા મતે આ દોષિતોને કેવી સજા મળવી જોઈએ? કેમ કે ન માત્ર સંચાલકો એટલા દોષિત, અધિકારીઓને પણ આપણે માનીશું કેમ કે તેઓ દ્વારા વિઝિટ કરવામાં નથી આવી, 2 વર્ષથી આ ધમધમતું હતું. જી, આ ચોક્કસપણે જે પણ આના દોષિત છે એ લોકોને એક કહીએ ને કડકમાં કડક સજા મળવી જોઈએ. જે ગેમ ઝોન, મેં હું ફરી વાર કહું છું કે જે ગેમ ઝોન હતું એને કોઈ મંજૂરી લીધા વગર ઊભું કરી નાખ્યું, તો કોના કારણે, કોની મંજૂરીથી ઊભું કરી નાખ્યું છે? તો પહેલો તો સવાલ એ જ થાય છે, બરાબર, કોઈ મંજૂરી પણ એને નથી લીધી. તો પછી આનાઓ જવાબદાર ક્યાંક ને ક્યાંક તંત્ર જ છે. તો આ લોકોને પહેલાં સસ્પેન્ડ કરો અને પછી એ લોકોને કડકમાં કડક એ લોકો સાથે કાર્યવાહી થવી જોઈએ. જી, અચ્છા, ફરિયાદ પણ નોંધવામાં આવી છે યુવરાજસિંહ સોલંકીની, તમે જે વાત કરી રહ્યા છો. તેમના સાગરી તો
સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. કાયદો તો કાયદાનું કામ કરશે, પરંતુ આ ઘટના કેમ અને તંત્રને શું ખાસ સંદેશો આપશો? ચાર ચાર વખત આ ઘટના બની, તંત્ર તો એ જ એસઆઈટીની રચના કરી દઈશું, પણ જેણે પોતાના વહાલા સોયા ગુમાયા છે એ પરત આવશે? તંત્રને બસ એટલું જ કહેવાનું કે ક્યાંક ને ક્યાં હવે આવો આગળ જતા બનાવ ન બને, એલર્ટ રહ્યો, બરાબર છે? આ ત્રીજો બનાવ છે અને જે મા બાપ પોતાના જે બાળકો ગુમાવ્યા છે એ કંઈ પાછા નથી આવી જવાના. તો હવે તંત્રને આગળ આવો બનાવ ન બને એ લોકોને ખૂબ કાળજી રાખવી જરૂરી છે. જી ચોક્કસથી. આપણી સાથે પદ્મિનીબા વાડા અત્યારે ઉપસ્થિત હતા. જેવી રીતે પરિવારનું હૈયાફાટ રુદન સામે આવી રહ્યું છે, પ્રશાસન સામે આરોપ લાગી રહ્યા છે, આજે એટલી વિકટ અને કપરી પરિસ્થિતિમાં પરિવાર મુકાયો છે, જેણે પોતાના પરિવારના વહાલા સોયા ગુમાયા છે, પ્રશાસનને આમાં આશ્વાસન આપવાની જરૂરિયાત છે, દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની જરૂરિયાત છે. પરંતુ જેવી રીતે અહીંયા જે સગા સંબંધીઓ છે, પરિવારજનો, જે મૃતકના તેમના દ્વારા આરોપો કરવામાં આવી રહ્યા છે કે પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારનો યોગ્ય જવાબ નથી આપવામાં આવી રહ્યો, હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારની કાર્યવાહી જે દોષિતો પકડાયા છે તેમની સામે કરવામાં આવે છે અને પરિવારજનો જે ન્યાય માટે ઝંખી રહ્યા છે અને કડકમાં કડક સજા કરવામાં આવે અને આગામી સમયમાં ગુજરાતભરના જે અમુક લોકો આવી એક્ટિવિટી કરાવતા હોય તેમને બોધપાઠ મળે તે પ્રકારની વાત પણ કહેવામાં આવી રહી છે. કેમેરામેન ભાર્ગવ સાથે પ્રજાન અંગ્રેજ, નવજીવન ન્યૂઝ, રાજકોટ. વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડા